સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો. કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વિગત છે. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી આ મહિલા. મહિલાના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે, વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો પણ સારું ન થયું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે આ મહિલા દ્વારા. સિંગણપોર પોલીસે હવે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જે સુસાઇડ નોટમાં જે બાબતોનો ઉલ્લેખ થયો છે તે બાબતો પરથી એવું લાગી રહ્યું છે કે મહિલા સાથે વિશ્વાસઘાત થયો છે, પરંતુ હવે તે દિશામાં વ્યક્તિ કોણ છે અને સુસાઇડ નેટમાં કોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને હવે સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે. બળદેવ, પૂરી વિગત. જે રીતે ગત મોડી રાત્રિના સમયે સુરતના સિંગણપુર વિસ્તારની અંદર એક એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદરથી જે નોકરી કરતી એક અર્ચના ચૌધરી નામની જે મહિલા કોન્સ્ટેબલ છે તેને સુસાઇડ કરીની જે ઘટના હતી તે સામે આવી હતી. ગઈકાલે જે રીતે પોલીસ સ્ટેશન આવી ન હતી અને તેના આધારે પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન તેના ઘરે જે રૂમમાંથી તે પોતે મળી આવી હતી અને ગળે ફાંસો ખાયેલી હાલતમાં મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન જે હર્ષના ચૌધરી જે છે તેની રૂમની અંદરથી એક જે સુસાઇડ નોટ પણ પોલીસને જે મળી આવી હતી. સુસાઇડ નોટની અંદર જે રીતે ઉલ્લેખ કરવામાં આવે છે તેની ઉપર એક વ્યક્તિ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે મોટી ભૂલ કરી છે. તેની માતા અને તેની બહેનને જે રીતે સંબોધીને એક સુસાઇડ નોટ લખી છે, તેને માફ કરજો, હું જે પગલું ભરું છું તેને લઈને હું છેલ્લા ઘણા સમયથી જે જિંદગીથી કંટાળી ગઈ હોવાની જે સુસાઇડ નોટની પણ ઉલ્લેખ કરવામાં આવે છે. પોલીસ દ્વારા આજે સુસાઇડ નોટ છે તે કબજે કરવામાં આવી હતી અને જે બોડી છે તે પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. પણ જે રીતે સુસાઇડ નોટ જે લખવામાં આવી છે કોઈનું નામ નથી લખ્યું, પણ જે રીતે ઇશારો કરવામાં આવ્યો છે કે એક વ્યક્તિથી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો અને તેના કારણે આ સ્થિતિ જે થયા હોવાનું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું કે સિંગણપુર પોલીસ દ્વારા જો તપાસ કરવામાં આવે તો તેની કોની સાથે વિશ્વાસઘાત કર્યો છે અથવા શું હકીકત છે, કે અલગ અલગ જે દિશામાં જો તપાસ કરવામાં આવે તો કોઈ વ્યક્તિનું જે બહાર નામ આવી શકે છે અને તેના આધારે પોલીસ આગળની તપાસ જે છે તે શરૂ કરી શકે છે. પણ ખરેખર જો સિંગણપુર પોલીસ દ્વારા જો તપાસ કરવામાં આવે તો અનેક વ્યક્તિઓના જે નામ છે તે બહાર આવી શકે છે. જી બેગો બળદેવ, ખૂબ અગત્યની જાણકારી આપે આપી છે. જે રીતે કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ સુસાઇડ નોટ લખી હતી જેમાં કોઈક વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ યુવતી સાથે વિશ્વાસઘાત થયો હોય તેવો સુસાઇડ નોટ પરથી સાબિત થાય છે. જે ડોપરનારે વેબસાઇટ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને જેસીને એવું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો એ ભૂલ હતી એ પ્રકારનું લખાણ છે. આ વેબસાઇટ નોટમાં કોઈનું નામ જણાવ્યું